નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 4 વિષય હિન્દી. હિન્દીમાં આગળ આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 1 ભણી ગયા છે. હવે બાળકો આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે, તો દરેક જણ સ્વાધ્યાય પોથી ખોલો. સ્વાધ્યાય પોથીમાં પાઠ 1 નહીં, રાહ ખોલો, બરાબર. એમાં પ્રશ્ન 1 આપેલો છે, જેમાં ચિત્રો આપેલા છે. ઉપર કૌષ્ટકમાં આપણને, એટલે કે કૌંસમાં આપણને નામ પણ આપેલા છે. એ નામ આપણે ઓળખી અને ખાલી જગ્યામાં આપણે નામ લખવાના છે, એટલે કે ચિત્ર ઓળખી અને ખાલી જગ્યામાં નામ લખવાના છે. પહેલું ચિત્ર છે મોરનું, તો નીચે ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે મોર લખીશું. એ જ રીતે આગળના પ્રશ્નો આપણે જોતા જઈશું, ચિત્ર ઓળખતા જઈશું અને નામ લખતા જઈશું. તો ચલો હવે આપણે સ્વાધ્યાય પોથી ખોલીએ. હવે અહીંયા તમે બાળકો જુઓ, સ્વાપોથીમાં પાના નંબર 7 ઉપર આપણને પાઠ 1 આપેલો છે, જેનું નામ છે નહિરા. નહિરામાં આપણે પહેલું છે કોષ્ટક સે નામ ચૂનકર ચિત્ર કે નીચે લીખીએ, એટલે આપણે આ ચિત્રમાં કોષ્ટક છે એની અંદર એક ચિત્ર આપેલું છે, એ ચિત્રનું નામ અહીંયા આપણે લખવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે આ મોર છે, આ ઘર છે, ઘોડો છે, હાથી છે અને રથ છે. તો અહીંયા આપણને કોષ્ટકમાં, અહીંયા આપણને ઉપર કૌંસમાં બરાબર આપેલા જ છે નામ, કે ઘોડો, હાથી, રથ, ઘર અને મોર. એ નામ આપણે વાંચી અને અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. હું જે રીતે લખું એ રીતે તમે પણ સ્વાપોથીમાં લખી કાઢો બાળકો. હવે અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે જે રીતે મેં લખ્યું છે એ રીતે તમારે પણ આ બધું જ લખી દેવાનું. તોતા, પતંગ, છાતા, ટમેટા, ટમાટર, ઠઠેરા, મોટર, પેડ, ડમરુ, પપીતા, ઋષિ, દેખાય છે ને બાળકો બધાને સરસ. ધનુ, શીડી, ક્ષત્રિય, થન, સપેરા, બરાબર. હવે એ જ પ્રમાણે આપણે પેજ નંબર 8 જુઓ, ત્યાં આપેલું છે વર્ણો કો દેખ કર સહી રૂપ સે લિખીએ. તો અહીંયા જે તમારે ઉપર વર્ણો આપેલા છે ગ, મ, ન, ર, સ, સ, જ્ઞ, શ, બરાબર, એ તમારે આ રીતે તમારે લખવાનું છે, કે જે રીતે અહીંયા મેં લખ્યું છે ગ અહીંયા લખ્યું છે એવી રીતે તમારે અહીંયા મ લખવાનો, ન લખવાનો, ર લખવાનો, શ, શ, બરાબર, આ પૂર્ણ કરવાનું છે. પ્રશ્ન વર્ણો કો દેખ કર સહી રૂપ સે લિખીએ એ અહીંયા આવી રીતે તમારે લખી અને પૂર્ણ કરવાનું. પછી નીચે છે ગુજરાતી ઓર હિન્દી વર્ણો કો બોલીએ ઓર લિખીએ. હવે અહીંયા તમારે શું કરવાનું છે બાળકો, જુઓ અહીંયા ગુજરાતી વર્ણ આપેલા છે અને હિન્દી વર્ણો આપેલા છે, બરાબર. તો અહીંયા મેં તમને લખીને બતાવ્યું છે કે પહેલી ખાલી જગ્યા છે ત્યાં ગુજરાતી લખવાનું અને બીજી ખાલી જગ્યા છે તે ત્યાં હિન્દી લખવાનું. એ જ પ્રમાણે તમારે આ બધું જ જે વર્ણો આપેલા છે એ બધા જ વર્ણો લખી અને આ પ્રશ્ન પણ તમારે પૂર્ણ કરવાનું છે. હવે પ્રશ્ન નંબર 7 જોઈએ આપણે પાના નંબર 9 ઉપર. અહીંયા તમને પહેલાં આપણે જોઈ ગયા કે કૌષ્ટકમાં આ ખાનામાં આપણને ચિત્ર આપેલું છે ઓળખી અને આવી રીતે નામ લખવાનું છે. તો આ બકરીનું ચિત્ર છે, તો અહીંયા ખાલી જગ્યામાં બકરી, તરાજુ, ત્રાજુ, નળ, ગમલા, કમલ, બરાબર. આ રીતે તમારે બધા જ પ્રશ્નોમાં, પ્રશ્ન નંબર 8માં પણ આ રીતે નામ લખી કાઢવાના છે, 9માં પણ આવી રીતે નામ લખવાના છે જે રીતે મેં લખ્યા છે, અને 10માં પણ તમારે આ રીતે નામ લખી કાઢવાના છે. અને આ પ્રશ્ન પણ 7માં પ્રશ્નથી માંડી અને પ્રશ્ન નંબર 10 સુધી તમારે પૂર્ણ કરવાનો છે. હવે છે પ્રશ્ન નંબર 11માં પણ એ જ રીતે છે, ચિત્રો આપેલા છે અને નામ તમારે લખવાના છે, ઓળખવાનું છે. હવે ઓળખતા તો આપણને બધાને આવડે કે આ કેરીનું ચિત્ર છે, તો કેરીને હિન્દીમાં આમ કહેવામાં આવે છે, તો અહીંયા આપણે આમ લખીશું. ઉપર આપણે કૌષ્ટકમાં જોઈએ તો આપણને નામ આપેલા જ છે, એ નામ ઓળખી અને અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. પ્રશ્ન નંબર 12માં પણ એ જ રીતે લખવાનું છે, 13માં પણ લખવાનું છે. અને હવે પ્રશ્ન નંબર 14 જોઈએ, તો 14માં આપણે વર્ણોને જોઈ અને ખાલી જગ્યામાં લખવાનું છે, જે રીતે અહીંયા મેં બે ઉદાહરણ લખી અને તમને બતાવ્યું છે એ પ્રમાણે તમારે આ પ્રશ્ન પણ પૂર્ણ કરવાનો છે. ખબર પડી છે ને બાળકો, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ, અહીંયા સુધી તમારે આ પૂર્ણ કરવાનું છે. હવે આગળ આપણે પ્રશ્ન નંબર 15 જોઈએ કે ગુજરાતી ઓર હિન્દી વર્ણો કા અંતર સમજીએ ઓર લખીએ. હવે અહીંયા તમારે ગુજરાતી અને હિન્દી બે વર્ણો આપેલા છે. અહીંયા તમને ખાલી જગ્યા આપી છે, ત્યાં તમારે ગુજરાતી અને બીજી ખાલી જગ્યામાં હિન્દી વર્ણ લખવાનું છે, જે રીતે મેં લખી અને બતાવ્યું છે. બાળકો ના સમજણ પડે તો તમારા વાલીશ્રીને પૂછી અને સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્નો તમારે લખવાના છે.
બરાબર પ્રશ્ન નંબર આગળ 16 જોઈએ તો એમાં પણ આપણને ચિત્રો આપેલા છે ને ચિત્રો જોઈ અને આ નીચે નામ લખવાના છે બરાબર એ રીતે પ્રશ્ન નંબર 17 અને પ્રશ્ન નંબર 18 પણ પૂર્ણ કરવાનો છે પ્રશ્ન નંબર 18 સુધી આપણે પૂર્ણ કરી દઈશું દરેક બાળકે પોતાની સ્વાપોથીમાં પ્રશ્ન નંબર 18 સુધી પૂર્ણ કરવાનું છે અને જે લખવાનું મેં કીધું છે એ બધું જ તમારે લખી અને પ્રશ્નો પૂર્ણ કરવાના છે સમજણ પડીને બાળકો ના સમજાય તો તમારા વાલીશ્રીની મદદ લો અને વાલીશ્રીને પૂછી અને સદ્યપોથીમાં પ્રશ્ન નંબર 18 સુધી પૂર્ણ કરો આવતા વિડીયોમાં આપણે આગળ પ્રશ્ન નંબર 19 જોઈશું ત્યાં સુધી આવજો બાળકો